સુરતમાં મંગળવારે આરટીઓ અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ નિયમોના ભંગના મુદ્દે 300 જેટલી સ્કૂલ વાન સહિતના વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા. કોઈ પણ નોટિસ આપ્યા વગર સ્કૂલ વાન જપ્ત કરાતા સ્કૂલ વાન ચાલકોએ હડતાલ પાડી હતી. સુરત શહેરમાં મંગળવારે આરટીઓ અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ નિયમોના ભંગના મુદ્દે 300 જેટલી સ્કૂલ વાન સહિતના વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા. કોઈ પણ પ્રકારની આગોતરી નોટિસ કે સૂચના કે સમય આપ્યા વિના આરટીઓ દ્વારા નિયમોનું પાલન કરવાનું બહાનું આગળ ધરીને સ્કૂલ વાન જપ્ત કરવામાં આવતી હોવાના વિરોધમાં સ્કૂલ વાન ચાલકોએ હડતાલ પાડી હતી. બુધવારે સ્કૂલ વાન નહીં આવતા વાલીઓ અટવાયા હતા. સવારથી જ બાળકોને મૂકવા માટે વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા. જો કે શાળા છૂટતી વખતે સેંકડોની સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને લેવા માટે શાળા પર પહોંચી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. આ સમયે મોટાભાગની શાળાઓના સંચાલકોએ પણ વિદ્યાર્થીઓના હિતમાં કોઈ અજુગતું ન બને તે માટે ક્લાસરૂમમાં જ વાલીઓની સહી લઈ બાદ જ બાળકને સુપરત કર્યું હતું. વાહન ચાલકોની હડતાલને કારણે વાલીઓએ શાળા પર 1 કલાકથી વધુ સમય સુધી ઉભા રહેવાનો વારો આવ્યો હતો, જ્યારે બાળકો પણ શાળા છૂટવાના 1 કલાક બાદ ઘરે પહોંચ્યા હતા. અત્રે નોંધનીય છે કે આરટીઓ દ્વારા સ્કૂલ વાહન જપ્ત કર્યા બાદ 25,000 થી 40,000 સુધીનો દંડ વસૂલવામાં આવતો હોવાના આક્ષેપો વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુરુવારે પણ વાહન ચાલકો હડતાલ પર રહેવાના હોવાનું જાણવા મળે છે. બીજી તરફ આગામી દિવસોમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ પાસિંગ સહિતના મુદ્દે કાર્યવાહી જારી રાખવાનું જાણવા મળ્યું છે. તો આ ગરીબ મધ્યમ વર્ગના રિક્ષા ડ્રાઈવરો કેવી રીતના 21 દિવસ સુધી ગુજરાન ચલાવશે અને 20,000 રૂપિયા કાંથી લાવીને આ ધન ભરશે? સરકાર ગરીબ માણસોને હેરાન પરેશાન કરી રહી છે. આ કેવા કાયદા બનાવ્યા છે કે જે રિક્ષાવાળાઓ ઉપર અને ગરીબો ઉપર અત્યાચાર થઈ રહ્યું છે એ સમાન કાયદા બનાવ્યા છે? અમે સરકારથી અપીલ કરીએ છીએ કે આવા કાયદા નહીં હોવા જોઈએ. જો અમારી કોઈ ગલતી હોય કે અમારે કંઈ ઓવરલોડિંગ હોય તો જગ્યા ઉપર 200-300 રૂપિયા ડન કરીને છોડી દેવું જોઈએ. અમારી સરકારથી આ માંગણી છે કે તમે આટલો મોટો દંડ નહીં લગાવો અને અમને સહાય આપો, એ હિસાબે અમે સરકારથી અપીલ કરીએ છીએ. પરવેશ કુરેશી, આઝાદ ન્યૂઝ, સુરત.